નમસ્કાર બાળ મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં તમે લખી શકશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બીજાને શેર કરશો જેથી બીજાને સ્વાધ્ય લગતા ફાવે નમસ્કાર બાળ મિત્રો હવે પાન નંબર ઓગણીસ ઉપર આવે આપણે તો જોઈએ નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરું કરો એક નંબર ગુલાબી ઠંડી હતી ત્રણ ઓપ્શન આપેલા છે તો જોઈએ ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી મજા પડે એવી ઠંડી હતી ખૂબ વધારે ઠંડી હતી તો ગુલાબી ઠંડી હતી એટલે ખૂબ વધારે ઠંડી હતી એટલે ત્રણ નંબર જે ત્રીજા નંબરનું ખાનું અહીંયા ખરું કરો બે સૂર્યોદય થયો સૂર્યને લોકોની દયા આવતી હશે સૂર્ય ઉગ્યો હશે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે તો આમાં વચ્ચેનું ખાનું છે સૂર્ય ઉગ્યો હશે એ આવે ત્રણ વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા તો પહેલું ખાનું પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા વાદળા દોડતા હતા અને પવનની ગાડી ખૂબ ઝડપથી ચાલતી હતી એમાં જવાબ આવશે પેલુખાનું પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા હવે જોઈએ વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો અહીં વાક્યો આપેલા છે એમાં તમારે ક્રમ આપવાના છે જો સાતમો નંબર ઉપર આપેલો છે અને વચ્ચે એક નંબર આપેલો છે તો હવે કયા કયા આવશે એ તમારે જોવાનું છે સાતમો નંબર હું વાંચું ઉપરનું પહેલું જે લખેલું છે વરસાદ વરસવા માંડ્યો બધા વાદળાએ કપડાં પહેર્યા વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા વાદળાની આંખો ચમકવા લાગી કૂકડો કૂકડે કૂક કરતો હતો વાદળા આકાશમાં દોડવા લાગ્યા સવાર થઈ હવે પહેલા નંબરનું વાક્ય કુકડો કૂકડે કૂક કરતો હતો એ આવશે બીજા નંબરનું વાક્ય કયું આવશે તો સવાર થઈ ત્રીજા નંબરનું વાક્ય આવશે બધા વાદળાએ કપડાં પહેર્યા ચોથું વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા પાંચમું વાદળા આકાશમાં દોડવા લાગ્યા છઠ્ઠું વાદળાની આંખો ચમકવા લાગી અને સાતમું તો આપેલું જ છે વરસાદ વરસવા માંડ્યો આ બધા જે વાંક્યો આપેલા છે એને પહેલાં તમે વિચારજો અને પછી અહીં મેં એક ફોટો પાડીને તમને અહીં મૂકું છું તો એ તમે ફોટો સ્ટોપ કરી અને એના વાક્યોના ક્રમ તમે લખી નાખજો પણ ટ્રાય તમે એવો કરવાનો છે કે પહેલાં તમારે વાંક્યો જાતે લખવા કોશિશ કરશો હવે તમારે ચોરસની અંદર લખવાનું છે આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ ચોરસમાં લખવાનો છે એક વાવાઝોડું આવ્યું હોય એવું લાગે બે વરસાદ આવ્યો હોય એવું લાગે ત્રણ સૂર્યોદય થયો એવું લાગે ચાર વીજળી થાય એવું લાગે હવે એક નંબર વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કરે અહીં આંગળી મૂકોને તમારે હવે જુઓ તમે શું આવશે તો વાદળા સૂંઠથી ફૂડ વાદળાના હાથીએ સૂંઠથી મોટા ફૂફાળા માર્યા કર્યા હોય એટલે કે બે નંબર વરસાદ આવે એવું લાગે હવે બે નંબર આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ તો એમાં આવશે ત્રણ નંબર સૂર્યોદય થ ત્રણ ગુચ્છે થઈ વાદળા ઝઘડ્યા તો એમાં આવશે એક નંબર વાવાઝોડું આવ્યું હોય એવું લાગે ચાર વાદળાઓએ દિવાળી ઉજવી એમાં આવશે ચાર નંબર એટલે કે વીજળી થાય એવું લાગે પાંચ આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો આવશે બે નંબર વરસાદ આવ્યો હોય એવું લાગે એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બારણીમાં બરણીમાં મીટિંગ કરી તો આવશે ત્રણ નંબર સૂર્યોદય થયો ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો એટલે વરસાદ પડવું લાગે ને એટલે બે વરસાદ આવ્યો એવું લાગે આઠ નંબર આકાશની પરિયોએ વાળ ધોયા વરસાદ આવ્યો હોય એવું લાગે એટલે બે નંબર લખવાનો હવે હું તમને એક ફોટો બતાવું છું ફોટોમાં જોઈ અને તમે લખી શકશો ચલો હવે ચાલો ગાઈએ ગીતડું પેલા પંખીને જોઈ મને થાય એ તમારે ગીત ગાવાનું છે ચલો હવે એનાથી નીચે જોઈએ રીડિંગ ક્રિકેટની રીતે વાદળાની ગમત વાંચો હવે મોટીથી આપણે વાંચવાનું છે નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદભાઈ ઓ વરસાદભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાગતું નથી હું પડું તો તો ખૂબ વાગે તમે જમીન પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો નળિયા પર પડો ત્યારે જુદો અવાજ પતરા પર પડો ત્યારે ખનખન જેવો જાણે ચાજરનો અવાજ અને પાણીમાં પડો ત્યારે ટપ 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 તમને બારીના સળિયા પર ને ચારના પાંદડા પર ચૂલતા મેં જોયા છે સુરત દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો અચ્છા પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો તમે મને ત્યાં લઈ જશો સરસ મજાનો પકડો આપ્યો છે હવે આ પકડા પછી પાન નંબર એકવીસ ઉપર તમે જુઓ તો ઉપર પહેલાં જ નંબરે છે ચોરસમાં આ ફકરામાંથી તમને ગમતા બે વાક્યનું અનુલેખન કરો તમને ગમે તે બે રીટી ગમે એ તમારે ત્યાં લખી નાખવાની ચલો હવે નીચે જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ચોરસમાં છે લખો વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખો એટલે કે આખું વાક્ય લખેલું એ પૂરેપૂરું આપણને સમજાયું તો એની પાસે તમારે છે લખવાનો છે અને વાક્ય સમજે ન હોય તો એની પાછળ નથી લખવાનું છે ચલો ઉદાહરણ અમને વાર્તા સાંભળવાની મજા પડી છે એક અમે રોજ સાંજે બાગમાં ફરવા જો અધૂર વાક્ય છીએ એટલે નથી તમારે ચોરસમાં લખવાનું નથી બે ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી એ અધૂર વાક્ય છે એટલે નથી એવું લખવાનું તમારે ત્રણ બધા વાદળા પાણી ભરીને આવ્યા અને એ લખવાનું તમારે છે કારણ કે આખા વાક્ય જેવું લાગે છે આપણને ચાર મારે એરો એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે એટલે ત્યાં આવશે છે કારણ કે આખું વાક્ય છે પાંચ દિલ્હી પહોંચી હું કીતુબ મિનાર જોવા હવે જોવા ગયો કે નથી ગયો એટલે એના માટે આવશે નથી બરાબર હવે એકવીસ પાન નંબર તમારું અહીં પૂરું છે હવે બાવીસ નંબર પાન નંબર કાઢો એટલે ત્યાં ગીત છે હવે આપણે ગીત ગાઈએ રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે તમે ગાતા જાઓ અને આગળ મૂકતા જાઓ થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું સાવ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું કોણ દેશ આવે ફોરા કોણ દેશે જાશે જી જળ હળ હળઝહે મરખ મરક મરકાશે જી કોણ તને મોકલતો ફોરા કોણ તને બોલાવે છે અલક મલકથી આવે પાછું અલક બલકતો જ આવે કડિયાએ સરસ મજાનું ગીત લખ્યું છે હવે આપણે મોટી થી વાંચવાનું છે ફોરા એક ફોરા થોડાક ફોરા પડ્યા અને છોકરા નાહવા દોડી ગયા બે નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આશા વરસાદના ફોરા ઝીલ્યા જો આજે હું વાંચું છું ને પાન નંબર ત્રેવીસ ઉપર છે બે ટબુકલા એક ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડા દોડી કરતા હતા બે છ મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા જો ત્રેવીસ પાંચ નંબર ઉપર હવે ચોરસ ઉપર લખેલું છે વાતચીત એ વાતચીત એ આપણે આવ્યા વાતચીત ઉપર આંગળી મૂકો હવે નીચે એક નંબર ઉપર આંગળી મૂકો ચલો આ ગીતની કંઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તમને આ કોઈ પણ પંક્તિ ગમી હોય તમારે લખવાની છે લખી શકાય કે ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું એ લખવાની તમારે અથવા ગમે તે તમારે બે પં બે પંક્તિ લખી નાખવાની બે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો તમારા મનમાં જે હોય તમારે કહેવાનું વરસાદ તમારે પડતો તમે કહો ભાઈ વરસાદ બહુ પડે તો મજા આવે તો મારી સાથે રમવા ચાલ આટલા નાના નાના ફોરા ક્યાંથી આવતા હશે એ તમને જે વાત કરવાની ગમતી હોય તમે વાત લખી શકો વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો તો વરસાદ આવે ત્યારે અમે કપડાં કાઢી અને વરસાદમાં પલળવા માંડીએ છીએ ચાર નંબર જો વરસાદના ટીપાં તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો તો આકાશમાં સરસ પાંચ વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે વરસાદ પડે ત્યારે ટપ 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 ખન 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 ઝર 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 એવો અવાજ આવે છે જવાબ લખેલો એક ફોટો મૂકો છું એ ફોટો તમે સ્ટોપ કરી અને પછી તમે આ વાતચીત છે એના પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમે તમારા ચોપડામાં કે પાઠ્યપુસ્તકની અંદર લખી નાખજો હવે તમે જવાબ લખી નાખો પછી તમારે જે ચોરસમાં લખ્યું છે એ પ્રમાણે જો સાચા વાક્યોની સામે વાદનનું નિશાન દોરો અને ખોટા વાક્યોની સામે વરસતા વાદનનું નિશાન દોરો હવે એક વરસ વરસાદના ટીપાં વરસતા વરસતા આવ્યા છે એટલે જો વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા એટલે સાચું વાક્ય છીએ એટલે વાદળ દોરવાનું બીજા નંબરે વરસાદના ફોરા નાના નાના છે એટલે વરસાદના ફોરા નાના હોય એટલે અહીંયા પણ વાદળ દોરવાનું ત્રીજા નંબરે નાના નાના ટીપાં ચઢળ ચઢળ કરતાં આવે છે ત્યાં પણ વાદળ દોરવાનું ચાર નંબર ટીપા દોડી દોડીને આવે છે ટીપા દોડી દોડીને આવે ના દોડી દોડીને ના આવે તો ઉપર આકાશમાંથી પડે ને ત્યાં આપણે દોરવાનું વરસતું વાદળ વાદળ વરસતું હોય અને વરસાદ પડતો હોય તેવું પાંચમું વરસાદના ફોરા હસતાં હસતા આવે છે વરસાદના ફોરા હસતાં હસતાં ના આવે તો એમને પડે જ જાય આપણે એટલે એટલે આપણે વાદળ વરસતું હોય એવું અહીંયા નિશાન દોરવાનું એક ફોટો પાડી મોકલું છે એ પ્રમાણે તમે દોરી દેજો પાન નંબર ત્રીસ સુધીનું તમારે પતી ગયું છે એટલે હવે તમારે પાન નંબર ચોવીસનું આપણે આવતી વખતેના વિડીયોમાં તમને મોકલશું અને જોજો તમે બરાબર ત્યાં સુધી તમારે આ લેસન કોઈ ચોપડીમાં કે તમારા ચોપડામાં લખવાનું બાકી હોય તો તમે પૂરું કરી દેજો અને એક વખત વાંચન કરી દેજો કોઈ ભૂલચૂક હોય મારાથી કોઈ ભૂલથી કંઈક ખોટું લખાઈ ગયું હોય તો તમે સુધારીને વાંચી શકો છો લગભગ બધું સાચું જ છે પરંતુ કોઈ એવું લાગે તમને તો તમે જાતે તમારી પોતાની મરજીથી પોતાના બુદ્ધિથી તમે આ વિચારીને તમે લખી શકો છો જય હિન્દ જય ભારત જુઓ બાળ મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો નીચે લાઇક કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં કોમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને જેથી બીજા વિડીયો તમને મળી રહે